નમસ્કાર, જડશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો ગીર સોમનાથ ઉનામાં આજે સુરતથી કોરોના કહેર વચ્ચે 25-30 રત્ન કલાકારો પોલીસની મદદથી પોતાના ઘરે પહોંચ્યા. ઉના શહેરના તાલુકામાં વસતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો પોતાનું પેટ્યું રળવા માટે સુરત જેવા મોટા સિટીમાં જતા હોય છે. ત્યારે નોવેલ કોરોના જે પૂરા વિશ્વમાં મહામારી ફેલાવી છે, ત્યારે આપણા દેશ પણ આજે આમાંથી બાકાત નથી. અને આજે પૂરા ભારતમાં લોકડાઉન હોય અને સુરતમાં વસેલા ઉના તાલુકાના ગામડાના લોકો આજે પોતાના ઘરે જવા પણ મજબૂર બન્યા હોય અને લોકો ચાલીને 600 કિલોમીટર આવવા નીકળી પડ્યા હોય, ત્યારે ખરા અર્થમાં ભરૂચ પોલીસ તંત્રએ પોતાની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. તે આ લોકોને પોતાની પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ તંત્ર અને સ્થાનિક આગેવાનોએ સોંપી અને પોતાની ફરજ બજાવી હતી. અને સાથે ઉના પોલીસ તંત્ર પણ આ લોકો વચ્ચે દેવદૂત સમાન ખડી પગે સેવા આપી અને નાસ્તા પાણીની વ્યવસ્થા કરી અને ડૉક્ટરી તપાસ શરૂ કરાવી આ હીરા ઘસુને પોતાને ગામ નાથડ, સિલોજ, રાતડ અલગ અલગ ગામ જવા માટે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. અને આ લોકો દ્વારા ઉના પોલીસનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે લોકવાયકા સાચી ઠરી છે કે ધરતીનો છેડો એટલે ઘર. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.